એજન્ડા વગરની વાતમાં જે બહાર આવે ને એ બહુ મજાની વાત બહાર આવે. ગોઠવેલી વાત બહાર આવે એમાં બધું સ્ટેટિકલ અને ગૂગલમાં મળે એ બધું તમને મળે. તમે ઇનપુટ જે આપ્યો એ તમારો આઉટપુટ તરીકે બહાર આવે. હું બધું વિગત નથી કહેતો પણ તમે કેટલા વિસ્તરો છો, તમારા ઘરમાં કોણ કોણ આવે છે, એની સાથે તમે કેમ વાત કરો છો, તમે એને આવજો કેવા બહાર સુધી જાઓ છો, તમે એને પગથિયે જાઓ ત્યાં સુધી આવજો ફરીવાર મળી એવું કહો છો, આ બધી વાત તમારું સંતાન છાને ખૂણે નોંધે છે અને એ એમાંથી શીખી રહ્યું છે કે આપણે વળાવવા ન જાય કાલે દીકરાને કીધે જા ને આવજો કે તો જા. એટલે સમજવું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ માણસ લાગતો નથી. બાપા કોકને છેક ઝાંપા સુધી જાય છે, આવો એક અંદર વાત જાય છે ને નવો વિચાર બને છે. તો વિચારની કેળવણી માટે તમારે પુષ્કળ લોકોને મળવું જોઈએ, ખુલવું જોઈએ, એની સાથે વાત કરવી જોઈએ સહજતાથી. વાત આપણે લોકો વાત કરવી જોઈએ શું સંજયભાઈ તમે ક્યાં ભણ્યા, અચ્છા પછી તમે શું કર્યું, ના એમ નહીં, કોઈ એજન્ડા વગરની વાત. એજન્ડા વગરની વાતમાં જે બહાર આવે ને એ બહુ મજાની વાત બહાર આવે. ગોઠવેલી વાત બહાર આવે એમાં બધું સ્ટેટિકલ અને ગૂગલમાં મળે બધું તમને મળે, પણ ગૂગલમાં ન હોય એવું મેળવવું હોય તો એજન્ડા વગરનું પૂછું એની વાત કરવી. આ તમે શું બધી શિબિરો કર્યા કરો છો, તમને કંટાળો ના આવે આવું એને પૂછવું, એ એજન્ડા વગરનું પૂછ્યું તો તમને ખબર પડે કે આયોજન કેમ કરાય, એમાં શું તકલીફ પડે વગેરે વગેરે વગેરે. તો અનેક લોકોને મળવું, અનેક લોકોને સાંભળવું, અનેક લોકોને પૂછ્યા કરવું, અનેક જગ્યાએ ફર્યા કરવું, નેચરની વચ્ચે વધુમાં વધુ રહેવું. રહેવું એનો અર્થ એવો નહીં કે ખાલી રહેવું, પૂરેપૂરો એની સાથે ઓતપ્રોત થઈને રહેવું. આમાંથી જે તમને મળશે એ તમારા વિચારોને ફળશે, આ વિચારોની કેળવણી છે. મારી વાત પૂરી કરું. વિનોબાજી નું નામ તમે સાંભળ્યું છે, બહુ સારી રીતે ખૂબ અભ્યાસુ, ખૂબ એટલે અપાર, એના જેવો કોઈ અભ્યાસુ માણસ નથી થયો. કેટલી ભાષાઓ જાણે, એકો એક ધર્મ વિશે એને વાંચ્યું, વાંચ્યું એટલું નહીં એ ધર્મનો સાર એને બહાર પાડ્યો. ઇસ્લામ ધર્મની વાત આવી તો એને કુરાન વાંચ્યું, વાંચીને પછી અંદરથી મુખ્ય બાબતો તો એ તારવી તારવીને એને ધર્મસારનું પુસ્તક બહાર પાડ્યું. ત્યાં સુધીની વાત હું તમને કહું કે જો આપણે બંધાઈ ગયેલા હોઈએ છીએ એ વાત મારે ક્લિયર કરવી છે. આપણે શું માની, શું વંચાય તો હું શિક્ષક છું, ઓકે પછી તો હું તો બાયોલોજી ભણાવું છું તો મારે શું વંચાય તો બાયોલોજી, ના તમે ભૂલમાં છો. બાયોલોજી ભણાવવું એ તમારા જીવનનો એક નાનકડો હિસ્સો છે અને એ તો બધું લખેલું હોય ચોપડીમાં એ જ ભણાવવાનું હોય, પણ તમે જો તમારી જાતને એનરીચ કરશો, અપલિફ્ટ કરશો, તો તમે બાયોલોજી વધુ રસપૂર્વક ભણાવી શકશો. મને ખ્યાલ નથી તમે એવા મમ્મીઓ જોયા હોય કે નહીં, પણ મેં મારી મમ્મીને મારા નાનીને એવા જોયા છે કે જે રસોઈ કરતા હોય તો કાં રેડિયો સરસ સાંભળતા હોય, એમાં આવતું ગીત ગણગણતા હોય, કાં પોતે ભજન ગાતા હોય, રાસ ગરબા આવે તો અચાનક એ કુકરની સીટી વાગન ના હોય ત્યાં પોતે રાસ ગરબા લેવા માંડતી હોય. આપણે એમ થાય મમ્મી એકલી એકલી શું કરે છે, તો રાસ ગરબા ગ્રીક ગરબા લેતી હોય. હવે આપણને આશ્ચર્ય લાગે વાંડા વેડા કરે છે, ના એ જ્યારે એવું કરે છે ત્યારે રસોઈ ધ બેસ્ટ થાય છે. આ હકીકત છે, નો વન કેન ડિનાય, વેન યુ એન્જોય ડુઈંગ સમથિંગ ઇટ વિલ બી ધી બેસ્ટ. તમે જયારે એન્જોય કરવા લાગુ બહુ મજા આવી ત્યારે વસ્તુ શ્રેષ્ઠ થશે. તો મજા આવી એનો આ ઇનપુટ છે. તો વિનોબાજી એટલું બધું વાંચ્યું, આ કદાચ સંજયને ખ્યાલ છે, જૈનોના એટલા ગ્રંથો એને વાંચ્યા અને પછી એને મહાપ્રજ્ઞજીથી લઈને દરેક જૈન સંતને મળ્યા, મળીને એમ કીધું કે તમારે કેવું છે, તમારે જેટલા ફાટા છે એટલા ગ્રંથો છે, તમારે જેટલા પંથ એટલા ગ્રંથ. તો ઓલા લોકોએ કીધું અમે શું કરીએ, તો કે તમે તમારા ગયા પછી એક ગ્રંથ તો એવો મૂકી જાઓ કે જે ગ્રંથને બધા ફિરકાઓ એક માનીને સ્વીકારે, આટલું તો કામ કરો, નહીતર ભવિષ્યની પેઢી વેચાઈ જશે. આના ઉપર આંતરરાષ્ટ્રીય શિબિર થઈ ત્રણ એ સમયમાં, અને આંતરરાષ્ટ્રીય શિબિરમાં ખૂબ વિવાદ થયા, બધા ફિરકાવાળા ભેગા થયા, અમારું આ લેવું જોઈએ, અમારું આ લેવું જોઈએ,
વિનોબાજી એ કીધું કે સર્વસંમતિ આવે બધું લ્યો, અને એમાંથી ગ્રંથ બહાર પડ્યો, એનું નામ સમણ સુત્તમ છે, જેની પ્રસ્તાવના વિનોબાજી એ ખુદે લખી છે. હવે તમે કલ્પના કરો વિનોબાજી ને આટલું વાંચવાની શું જરૂર. ઉદાન યાત્રામાં હજારો કિલોમીટર ચાલ્યા, હજારો લોકોને મળ્યા. આ હમણાં કદાચ જઈને આવ્યો કશ્મીર, દિલ્હી જઈને, એને ખ્યાલ છે કે દિલ્હી જવું છે, દિલ્હી જવું છે તો હું ચાલી જાઉં છું. ટોકીમાં આટલા બધા દિવસ લાગે, ભલે ને લાગે મારે ક્યાં બીજું કઈ કામ છે, પણ ચાલવાથી મને મળવાનું થશે. ગાંધીએ ભારત યાત્રા આખી કરી, ભ્રમણ કર્યું, સેકન્ડ ક્લાસમાં કર્યું, વધુ લોકોને મળાશે. જેટલા લોકોને મળો, જેટલા લોકોના વિચાર જાણો, એમ તમારા વિચાર વધુ ને વધુ મંજાતા જાય. માંજવું એવો શબ્દ છે, એમ આપણે કલઈ કરતા ને પહેલાના વખતમાં વાસણ, એમ તમારા વિચારને માંજવાનું મળે. એ મંજાય ત્યારે જે તમારા બહાર વિચાર આવે, એ કેળવણી સાથેના વિચારો બહાર આવે. મારે તમારી સાથે જે વાત કરવી હતી એની વાતનું સમાપન હું એક સુંદર મજાની વાતથી કરીશ. રોશની ક્યાં હૈ, જો આ વિચાર મને તમને ના આવે, બહુ નાનકડી વાત. રોશની ક્યાં, યહ સવાલ એક સુબહ મેને સુરત સે પૂછા. રોશની ક્યાં હૈ, યહ સવાલ એક સુબહ મેને સુરત સે પૂછા. જવાબ મિલા અપને આપ કો દેના. રોશની ક્યાં હૈ, અપને આપ કો દેના. ઉસી શામ કો યહી સવાલ મેને એક છોટી મોમબત્તી સે પૂછા. નાનકડી મીણબત્તીને પૂછી, ઉસને ભી મુઝે એસા હી જવાબ દિયા, અપને આપ કો દેના. ફિર મેને ઉન દોનો સે પૂછા, અપને આપ કો દેના ઇસકા મતલબ ક્યા હૈ, એનો અર્થ શું. જવાબ મિલા હમેશા ચલતે રહેના, હમેશા જલતે રહેના. સુરત પણ આખો હંમેશા ચલતો રહે છે. આપણને લાગે કે આથમી ગયો, અહીંયા આટવ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં ઉગ્યો છે, ચોવીસે કલાક જલતો છે. હંમેશા જલતે રહેના, પ્રશ્ન કોણ સી આગ મેં જલતે રહેના, અહંકાર કી આગ મેં જલતે રહેના. અરે વહ આગ તો ભસ્મ કર દેતી હૈ, વહ આગ તો ભસ્મ કર દેતી હૈ, તબ હી તો રોશની કા જન્મ હોતા હૈ ના, તબ હી તો રોશની કા જન્મ હોતા હૈ ના. સૂરજ ઓર મોમબત્તી દોનોને મેરે આખરી સવાલ કા ઉત્તર દિયા. કુછ વક્ત કે લીએ મેને જબ ઉનકે જવાબ પર વિચાર કિયા, તો મુઝે માલૂમ હુઆ કે બાત તો બિલકુલ ઠીક હૈ, અહંકાર આગ સમાન હૈ, ઓર આગ કી તરહ હી ઉસકે દો ગુણ હૈ, એક ગરમ કરના ઓર દૂસરા રોશની દેના. અગર અહંકાર કી ગરમી હમ અપને લીએ રખેં ઓર રોશની દૂસરોં કે લીએ, તો સૂરજ ઓર મોમબત્તી કી બાત સતશ સ્પષ્ટ. હવે તમે આ વિચારજો સાહેબ, આપણે કોઈ સુરતને પ્રશ્ન પૂછ્યો, વિચાર આવે કે આજે સુરતને હું પૂછું. આપણે કોઈ મીણબત્તીને પ્રશ્ન પૂછીએ છીએ, આને કેમ પૂછવો. સા ગુરુદયાલ મલિકનું છે દિલ કી બાત પુસ્તક છે, ઘણું જૂનું છે, મન કી બાત નહીં હો, દિલ કી બાત ધ્યાન તો શું ગેરસમજ. ગુરુદયાલ મલિક ચાચાજી વાંચવા જેવું છે, અનહદ ઉત્પર આવું તમે વાંચશો તો તમને વિચાર આવે. મને પેલો વિચાર આ વાંચીને આવ્યો કે આપણે સુરતને સામે આટલું બધું જોઈએ છીએ, બધું કરીએ છીએ, આપણે કોઈ પૂછ્યું સુરત, એને કેમ આવો વિચાર આવ્યો. કારણ કે એ સતત 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 પ્રકૃતિની વચ્ચે રહ્યા છે, અને આપણે એસી રૂમમાં બંધ રહ્યા છે, એટલે આપણને એસીનું જનરેટર બંધ થયું ચાલુ થયું એટલી જ ખબર હોય, બધું ન ખબર. મિત્રો વિચારોની નું શિક્ષણ શક્ય નથી, પણ વિચારોની કેળવણી શક્ય છે. કોણ કેળવે, પોતે કેળવે. શિક્ષણ કોણ આપે, કોક આપે. કોઈ શીખવે તે શિક્ષણ, યાદ રાખો, કોઈ શીખવે તે શિક્ષણ, પણ હું મને કેળવું તો કેળવણી. એમાં મારે ઊભા થવું પડે, એમાં મારે હાથ પગ હલાવવા પડે, એમાં મારે વાંચવા માટે એકાગ્ર થવું પડે, એમાં મારે પુસ્તકો ભેગા કરવા પડે, અનેક લોકોને અનેક પ્રશ્નો પૂછવા પડે, એ બધા નોંધવા પડે, આ બધું મારે કરવું પડે, તો મારા વિચારોની કેળવણી શક્ય છે, અન્યથા નહીં.